કેપ્ટન બાળ મિત્ર, તમે આગળના વિડીયોમાં 10 થી 20ની ગણતરી કરતા શીખી ગયા ને, તો તમને જૂથ બનાવતા પણ આવડી ગયું હશે. આવડી ગયું ને, તો આજે આપણે 10 થી 20 અંક લખતા શીખીએ. કોઠો પૂર્ણ કરો. બાળકો, તમે આગળના વિડીયોમાં જૂથ બનાવતા શીખી ગયા ને, તો 10નું એ જૂથ બને. તો અહીં એક 10નું જૂથ મૂકીશ. બાળકો, એક દશક બરાબર કેટલા થયા? 10. તો હવે આપણે અહીં 10 લખીએ. 1 દશક 1 એકમ બરાબર કેટલા થાય? બંને 11. હવે આ 11 ને આપણે નીચે લખીએ. 11. બાળકો, અહીં 1 દશક એટલે કે 10નું એક જૂથ મૂકેલું છે. હવે અહીં શું લખેલું છે? 2 એકમ. તો અહીં હું 2 પેન્સિલ મૂકીશ. 1 2. તો હવે બોલો જોઈએ મારી સાથે, 1 દશક 2 એકમ બરાબર કેટલા થાય? 12 થાય. કેટલા થાય? 12. તો હવે આ 12 ને આપણે નીચેના ખાનામાં લખીએ. 1 દશક 2 એકમ 1 દશક 2 એકમ 1 દશક 2 એકમ 1 દશક 2 એકમ. બાળકો, અહીં 1 દશક છે. અહીં કેટલા લખેલા છે? 3 એકમ. તો અહીં હું 3 પેન્સિલ મૂકીશ. 1 2 3. તો મને કહો જોઈએ, 1 દશક 3 એકમ બરાબર કેટલા થાય? 13 થાય. કેટલા થાય? 13. હવે આ 13 ને આપણે નીચેના ખાનામાં લખીશું. 1 દશક 3 એકમ 1 દશક 3 એકમ 1 દશક 3 એકમ 1 દશક 3 એકમ. અહીં 1 દશક છે. અહીં કેટલા લખેલા છે? 4 એકમ. તો હું કેટલી પેન્સિલ મૂકીશ? 4. 1 2 3 4. તો મને કહો જોઈએ, 1 દશક 4 એકમ બરાબર કેટલા થાય? 14 થાય. કેટલા થાય? 14. હવે આ 14 ને આપણે નીચેના ખાનામાં લખીશું. 1 દશક 4 એકમ 1 દશક 4 એકમ 1 દશક 4 એકમ 1 દશક 4 એકમ 1 દશક. અહીં કેટલા લખેલા છે? 5 એકમ. તો બાળકો, હવે અહીં આપણે પેન્સિલ મૂકીએ. 1 2 3 4 5. 1 દશક 5 એકમ કેટલા થયા? 15. તો અહીં આપણે 15 લખીશું. હવે બાળકો, આ 15 ને આપણે નીચેના ખાનામાં લખીએ. 1 દશક 5 એકમ 1 દશક 5 એકમ 1 દશક 5 એકમ 1 દશક 5 એકમ 1 દશક. અહીં કેટલા લખેલા છે? 6 એકમ. તો અહીં આપણે 6 પેન્સિલ મૂકીએ. 1 2 3 4 5 6. 1 દશક 6
કેટલા થાય બાળકો? સોળ થાય. તો હવે આપણે આ સોળ ને નીચેના ખાનામાં લખીશું. એક દસ છ એકમ, એક દસ છ એકમ, એક દસ છ એકમ, એક દસ છ એકમ. સર અહીં કેટલા અંક લખેલા છે? સાત એકમ. તો હવે આપણે સાત પેન્સિલ મૂકીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. એક દસ સાત એકમ બરાબર કેટલા થાય? સત્તર થાય. હવે આ સત્તર ને આપણે નીચેના ખાનામાં લખીશું. એક દસ સાત એકમ, એક દસ સાત એકમ, એક દસ સાત એકમ, એક દસ સાત એકમ, એક દસ. અહીં કેટલો અંક લખેલો છે? આઠ. આઠ એકમ. તો અહીં આપણે કેટલી પેન્સિલ મૂકીશું? આઠ. ચલો મારી સાથે ગણો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એક દસ આઠ એકમ બરાબર કેટલા થાય? અઢાર થાય. હવે આ અઢારને આપણે નીચેના ખાનામાં લખીએ. એક દસ આઠ એકમ, એક દસ આઠ એકમ, એક દસ આઠ એકમ, એક દસ આઠ એકમ, એક દસ. અહીં કેટલા અંક લખેલા છે? નવ. નવ એકમ. તો અહીં આપણે નવ પેન્સિલ મૂકીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. એક દસ નવ એકમ બરાબર કેટલા થાય? ઓગણીસ થાય. હવે આ ઓગણીસ ને આપણે નીચેના ખાનામાં લખીએ. એક દસ નવ એકમ, એક દસ નવ એકમ, એક દસ નવ એકમ, એક દસ નવ એકમ. બાળકો અહીં એક દશક લખેલા છે. હવે એને શું લખેલું છે? એક દશક. એટલે અહીં કેટલી પેન્સિલ મૂકવી પડશે બોલો જોઈએ? દશક હોય તો કેટલી પેન્સિલ મૂકવી પડે? દસ. આપણે અહીં દસ પેન્સિલ મૂકીશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ. હવે આ દસ પેન્સિલ હું ભેગી કરીશ અને એને શું બનાવીશ? જૂથ બનાવીશ. બની ગયું ને જૂથ બાળકો? હવે આપણે ગણીએ. એક દશક બરાબર કેટલા થાય? નીચેના ખાનામાં લખીએ. બે દશક બરાબર વીસ, બે દશક વીસ, બે દશક વીસ, બે દશક વીસ. બાળકો તમે દસ થી વીસ ની કોઠો લખતા શીખી ગયા ને? તો તમને આવડી પણ ગયું હશે. તમે ગણિતની ચોપડીમાં આ કોઠો લખજો, ખૂબ મજા આવશે. આવજો. બાય બાય.